રાજકોટમાં ગુરુવારે સ્વામિનારાયણ ચોક નજીક માછલીઘરના ધંધાર્થીને ત્યાં ગેરકાયદેસર દરિયાઈ જીવ કોરલના વેપારનો પર્દાફાશ કર્યા બાદ ગઈકાલે મોડી રાત્રે વન વિભાગ દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલા હવેલીમાં તપાસ કરવામાં બિન અધિકૃત રીતે રાખવામાં આવેલા કાચબા પોપટનો કબજો લેવામાં આવ્યા હતા. વન વિભાગે હવેલીના મુખ્યાજીનું નિવેદન લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના ભંગના ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હોવાની વિગતોના આધારે જુદા જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગત મુજબ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલ શ્રીનાથજીની હવેલીમાં વન વિભાગના અધિકારી મુકેશ પલાસ સહિતના સ્ટાફે તપાસ કરતા ત્રણ પહાડી પોપટ કે જે જંગલોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, એક દેશી પોપટ અને જમીન પર રહેવા ટેવાયેલ હોય છે તેવા બે સુરજ કાચબાનો કબજો લીધો હતો. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હવેલીના મુખ્યાજી રાધાકૃષ્ણ વિનોદચંદ્ર મહેતાનું કોઈ બીમાર પક્ષીઓની સારવાર માટે અહીં પોપટ મૂકી ગયા હોવાનું જણાવ્યું છે. લોકોની હવેલીમાં શ્રદ્ધા વધુ પ્રગાઢ બને તે હેતુથી સુરજ કાચબા હવેલીના મુખ્યાજીને વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.